પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. ગુજરાત રાજ્યમાં આજથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાની 245 જેટલી શાળાઓના 3, 10 અને 12 વિદ્યાર્થીઓ એટલે કે 8,500 વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના સંતાનોને આજથી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્યમાં મોકલવા માટે વાલીઓએ સંમતિ દર્શાવી છે. આશરે 9 મહિનાથી બંધ રહેલી શાળા કોલેજો આજે પ્રથમવાર ખુલી. માર્ચ મહિનાથી સતત બંધ રહેલી શાળાઓ કોરોના કાળ બાદ આજથી શરૂ થતાં રાજ્યમાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો. 10 અને 12 વિદ્યાર્થીઓને માટે શૈક્ષણિક કાર્ય આજથી શરૂઆત થઈ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શાળા કોલેજોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષમાં પ્રથમવાર શિક્ષણનું કાર્ય શરૂ થઈ રહ્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા હતા. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આખરે કોરોના બાદ આજથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સ્કૂલો ચાલુ કરવામાં આવી છે, તે પૈકી સાકરીયા હાઈસ્કૂલમાં આજે 10 ના વર્ગો આપણે ચાલુ કરેલ છે. ખૂબ સારા રિસ્પોન્સ સાથે શાળા શરૂ થઈ છે. વિદ્યાર્થીઓને ટેમ્પરેચર ગન દ્વારા ટેમ્પરેચર માપી એમને સેનેટાઈઝ કરી અને વર્ગ પ્રવેશ કરાવવામાં આવે છે. ગાઈડલાઈન પ્રમાણે એક બેન્ચીસ ઉપર આપણે એક જ વિદ્યાર્થીને બેસાડવાના હોય. આપણે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની સંખ્યા જુદી જુદી જુદા જુદા વર્ગોમાં બેસાડેલ છે. દરેક વર્ગના ટાઈમ ટેબલ છે એ આચાર્ય કક્ષાએથી અથવા શાળા કક્ષાએથી બનાવી દીધેલું છે, એટલે રિસેસનો સમય પણ જુદો હશે, શાળામાંથી વિદ્યાર્થીઓને ઘરે જવાનો સમય પણ જુદો જુદો હશે, જેનાથી કોરોનાનું સંક્રમણથી વિદ્યાર્થીઓ બચી શકે. ઘણા બધા સમયથી જે શિક્ષણ કાર્ય છે એ લોકો ઓનલાઈન એટલે કે પરોક્ષ શિક્ષણ મેળવી રહ્યા હતા. આજે પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા એમને જે મુદ્દાઓ છે એ કચાસ અનુભવતા હોય, જે શિક્ષકને પૂછવાના બાકી હોય એ પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા શિક્ષણ કાર્ય હજી વધુ અસરકારક બની શકે એવા સુંદર પ્રયાસો શાળા કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી થઈ રહ્યા છે. સ્કૂલમાં પોણા 11 આવ્યા પછી અમે પ્રાર્થનામાં બેસ્યા, ત્યાં અમારા શિક્ષકોએ અમને ખૂબ જ સારી સૂચનાઓ આપી કે માસ્ક ફરજિયાત પહેરવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. પછી અમને લોકોને ક્લાસરૂમમાં બેસાડ્યા, ત્યાં અમારું સેનિટાઈઝર પણ અમને આપ્યું, ટેમ્પરેચર ચેક કર્યું અને ત્યાં અમને ખૂબ જ એક બેન્ચીસ ઉપર એક જ વિદ્યાર્થીને બેસવું એવી ખૂબ જ સારી રીતે સિટિંગ પણ કર્યું. તો અને આજે 8-9 મહિનાથી અમે લોકો ઓનલાઈન શિક્ષણ મેળવતા હતા, પરંતુ આજે અમે શિક્ષકો સાથે પ્રત્યક્ષ શિક્ષણ મેળવીશું તો અમને આજે ખૂબ જ ઉત્સાહ છે. આશરે 9 મહિનાથી બંધ રહેલી શાળાઓ આજે ખુલી છે. તમામ શાળા કોલેજોમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તમામ નિયમો બનાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના અભ્યાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઈઝની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના કાળ બાદ શરૂ થઈ રહેલા શૈક્ષણિક કાર્યના પ્રથમ દિવસે મોડાસાની સ્કૂલમાં અરવલ્લી જિલ્લાના શિક્ષણ અધિકારી ગાયત્રીબેન ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય ફરજિયાત કર્યું નથી. જે વિદ્યાર્થીઓ વાલીઓ તેને મંજૂરી આપશે તે જ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચશે ત્યારે માસ્ક સેનેટાઈઝરની કીટથી તેનું સ્વાગત કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાની શહેરી તેમજ ગ્રામ્ય શાળામાં રાજ્ય સરકારના તો અરવલ્લી જિલ્લાની શહેરી તેમજ ગ્રામ્ય શાળાઓમાં રાજ્ય સરકારની ગાઈડલાઈનનું કડકપણે પાલન કરવામાં આવ્યું. હેન્ડ સેનિટાઈઝેશન કરેલા છે અને માસ્કનું વિતરણ કરી જે વિદ્યાર્થીઓ પાસે માસ્ક નહોતા તેમને માસ્ક પ્રોવાઈડ કર્યા છે અને એ રીતે દરેક વિદ્યાર્થીઓને અમે પ્રવેશ આપેલો છે. આ વિદ્યાર્થીઓને સમૂહમાં 6 ફૂટના અંતરે બેસાડી અને માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ, અમારા મંડળના માન્ય પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહ સાહેબ, આ એમણે આ સંદર્ભે જરૂરી સૂચનાઓ આપી છે, બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપી છે. લાંબા સમય બાદ 10 અને 12 વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ આનંદ વ્યક્ત કરું છું. બાળકોને અમે શાળા પરિવારોથી આવકારીએ છીએ. જરૂરી સાફસફાઈ, સેનિટાઈઝેશન, વર્ગખંડનું સેનિટાઈઝેશન, થર્મલ સ્કેનિંગ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે એની બેઠક વ્યવસ્થા અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાય એ પ્રમાણેના જરૂરી પોસ્ટરો જેથી વિદ્યાર્થી પણ વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, અરવલ્લી.